Assalamualaikum. ધોરણ 5ના વિદ્યાર્થીઓ બેટા, આજે આપણે પર્યાવરણમાં 8મું પ્રકરણ શીખવાના છીએ. ગઈકાલે આપણે પ્રકરણની શરૂઆત કરી, ખૂબ સરસ વાતો કરી હતી. પ્રકરણ સહેલું છે. આજે હવે આપણે બાકી રહેલ પ્રકરણ આગળ વધારીશું. તે પહેલા ગઈકાલે આપણે જે ચર્ચા કરી એની થોડી ચર્ચા ફરી કરી લઉં છું. અત્યારે તમને થોડું રિમાઇન્ડ કરાવી લઉં છું કે બેટા, આપણા પાઠનું નામ છે મચ્છર રોગો અને સારવાર. ગઈકાલે આપણે શીખ્યા કે મચ્છર દ્વારા ઘણા બધા રોગોનો ફેલાવો થાય છે. હવે સૌથી વધારે મચ્છર કઈ ઋતુમાં જોવા મળતો? આપણે જોયું ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે આપણે મચ્છરોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે, માખીઓનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. મચ્છર દ્વારા કેટલાક રોગ ફેલાય છે તો કેટલાક માખી દ્વારા ફેલાય છે એવી ચર્ચા કરી હતી. હવે મચ્છર દ્વારા રોગ ફેલાય છે કયા કયા? તો કે મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, આ પ્રકારના રોગો મચ્છર દ્વારા ફેલાય છે. મેલેરિયાનો જે રોગ છે એ રોગ કયા મચ્છર દ્વારા ફેલાય છે? બધા જ પ્રકારના એક સરખા મચ્છર નથી હોતા, અલગ અલગ પ્રકારના હોય છે. તો મેલેરિયાનો રોગ જે છે એ મેલેરિયાનો રોગ કયા મચ્છર દ્વારા ફેલાય છે? માડા એનોફોલિસ નામના મચ્છર દ્વારા મેલેરિયાનો રોગ ફેલાય છે. હવે વિપુલ નામના વિદ્યાર્થી જે છે એને મેલેરિયા થઈ ગયો હતો, એટલે કેટલાક દિવસ સુધી સ્કૂલમાં ગેરહાજર રહેતો હતો, સ્કૂલે જવાતું હતું નહીં કારણ કે તાવ આવે. આપણે મેલેરિયાના લક્ષણો પણ જોયા બેટા, કે ઠંડી ચડીને ધ્રુજાળી સાથે તાવ આવે છે, માથો દુખે છે, સતત હાથ પગ દુખે છે. આ બધા કારણો, અશક્તિ લાગે છે શરીરમાં, ખોરાક બરાબર લેવાતો નથી, એના કારણે અશક્તિ આવી જાય છે અને આ મેલેરિયાના લક્ષણો છે. તો વિપુલ જે છે એને મેલેરિયા થયો હતો. એટલે પેલી હરપ્રીત કહે છે કે મચ્છર તો મારા ઘરે પણ છે, મને પણ રોજ મચ્છર કરડે છે. પેલો મતલબ એવો થયો કે મેલેરિયા થઈ જાય. એટલે વિપુલ કહે છે કે દરેક પ્રકારના મચ્છરો છે એનાથી કઈ મેલેરિયા ન થાય, પરંતુ મેલેરિયા માટે માડા એનોફોલિસ નામનું જે મચ્છર છે એના કરડવાથી મેલેરિયાનો રોગ થાય છે. હવે વિપુલનું બ્લડ લેવામાં આવે છે, લોહીની તપાસ કરવામાં આવે છે. તો લોહીની તપાસ આપણે જોઈએ કે શાના દ્વારા કરવામાં આવે છે? તો માઇક્રોસ્કોપ વડે. શાના દ્વારા? માઇક્રોસ્કોપ વડે. એ પણ જોયું, માઇક્રોસ્કોપ દ્વારા આપણે લોહીની તપાસ કરાવીએ છીએ. મચ્છર કરવાથી મેલેરિયા ઉપરાંત ચિકનગુનિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો થાય છે. આપણે પણ મચ્છરના કરડવાથી આપણે મચ્છરથી પોતાની જાતને બચાવવા માટે ઘણા બધા પ્રયોગો કરીએ છીએ, જેવી રીતે અગરબત્તી સળગાવીએ છીએ, ઓલ આઉટ લગાવીએ છીએ, કાળા હીટ વાપરીએ છીએ, ઘણા જરા ઓડોમોસ નામની ક્રીમ આવે છે એ લગાડીને સૂઈ જાય છે. આવા ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. ઘણા જરા મચ્છરદાનીમાં સૂવે છે. ગામડામાં ઘણા બધા લોકો છે એ લીમડાના પાનનો ધુમાડો કરે છે, આમ ધુમાડાથી એ મચ્છરો ભાગી જાય આમ કહેવામાં આવે છે. એટલે મચ્છરથી બચવા માટેના ઘણા બધા ઉપાયો છે આ પ્રમાણે. તે પછી આપણે જોયું કે મેલેરિયામાં કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો જયારે આપણને મેલેરિયા થાય છે ત્યારે આપણે માથું દુખે છે સતત, હાથ પગ પણ ખૂબ દુખે છે, ઠંડી અને ધ્રુજાળી સાથે તાવ આવે છે, આ પ્રકારની મુશ્કેલીનો સામનો આપણો કરવો પડતો હોય છે. હવે આજે આપણે પેજ નંબર 69 એના પર આપ્યું છે પાંડુ રોગ વિશેનું શીખવાના છીએ. માખી દ્વારા પણ જોયું કે માખી દ્વારા કયા કયા રોગો ફેલાય. માખી દ્વારા ટાઇફોઇડ, કોલેરા અને મરડો એવા રોગો ફેલાય છે. હવે ચોમાસાની ઋતુમાં જ કેમ મચ્છરો વધારે જોવા મળે? તો કે ચોમાસામાં જયારે વરસાદ પડતો હોય છે તો એ વરસાદના કારણે ખાડા ખબોચિયામાં ગમે ત્યાં પાણી ભરાઈ રહેતું હોય છે. એ પાણી ભરેલું હોય છે અને એવી જગ્યાએ કચરો પણ હોય છે, ફાટેલા જૂના કપડા પણ હોય છે, વાહનોના જૂના ટાયરો હોય છે, ઘણું બધું હોય છે, જેના કારણે શું છે મચ્છરો ત્યાં ઈંડા મૂકે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે. અને પછી એ મચ્છરો આપણને કરડે છે તો એ જીવજંતુ અમુક પ્રકારના હોય છે, અમુક પ્રકારના મચ્છરો હોય છે જેના કારણે જેમના કરડવાથી આપણને આ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગ થવાની સંભાવના રહેતી હોય
એટલે આપણે પણ ચોમાસાની ઋતુમાં આપણે જાતને મચ્છરથી બચાવવા માટે બધા દરેક કોશિશ કરવી જોઈએ, બધા બધા પ્રયત્નો છે એ પ્રયત્નો કરવા જોઈએ. તો હવે આગળ આપણે જોઈએ પાંડુ રોગ ની વાત કરીએ. હવે પાંડુ રોગ ના લક્ષણો આપણે જોઈએ. પાંડુ રોગ થાય જેવી રીતે મેલેરિયા ના લક્ષણો જોયા એ પ્રમાણે પાંડુ રોગ થાય તો આપણા શરીરમાં જ્યારે લોહીનું પ્રમાણ ઘટે, હિમોગ્લોબિન નું પ્રમાણ ઘટવામાં આવે ત્યારે પાંડુરોગ, એનિમિયા જેને બીજા શબ્દમાં કહેવામાં આવે, તો પાંડુરોગ થયો છે એવું કહેવામાં આવે છે. કેવી રીતે થાય કે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ઘટે, લોહીનું હિમોગ્લોબિન નું એચબી, હિમોગ્લોબિન એટલે એચબી પ્રમાણ ઘટે ત્યારે પાંડુરોગ થયો છે એમ કહેવામાં આવે. એનિમિયા બીજો શબ્દમાં શું કહેવાય ઇંગ્લિશમાં? એનિમિયા એમ કહેવાય. અહીંયા બોર્ડ પર જુએ આપણા શરીરમાં લોહીનું એટલે હિમોગ્લોબિન નું જેને કહીએ એચબી નું પ્રમાણ ઘટે ત્યારે પાંડુરોગ, એનિમિયા બીજા શબ્દમાં શું કહેવાય? એનિમિયા, યાદ રાખજો એનિમિયા થયો છે એમ કહેવાય. હવે શું થાય? પાંડુરોગ હોય આપણે જેને બીમારી લાગુ પડે અથવા તો જયારે પાંડુરોગ જેને થયો હોય તો તે વ્યક્તિને, તે પાંડુરોગ ના દર્દીને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો પાંડુરોગ ના દર્દીને શારીરિક અને માનસિક, પાંડુરોગ ના દર્દીને શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર કરે છે. પાંડુરોગ ના કારણે બાળકોનો વિકાસ થતો નથી. પાંડુરોગ થવાને કારણે બાળકોનો વિકાસ થતો નથી. તેમને ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે અને તેમની ભણવાની તેમજ કામ કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. તેમના ઉર્જા સ્તર ઘટાડો થાય છે. તેમના ઉર્જા સ્તર પર ઘટાડો થાય છે અને પાંડુરોગ ના દર્દીની ભણવાની તેમજ કામ કરવાની ક્ષમતા ખૂબ ઓછી હોય છે. તેમની ભણવાની તેમજ કામ કરવાની ક્ષમતા ઓછી હોય છે અથવા તો એમની કામ કરવાની ઈચ્છા થતી નથી, કારણ કે તે લોકો અશક્તિ અનુભવે છે, બરાબર ને? એટલે એમની કામ કરવાની ક્ષમતા પર શું થાય છે બેટા? ઘટે છે. હવે આપણે જોઈએ તો આપણે આપણા શરીરમાં કેટલા ટકા એચબી હોવું જરૂરી છે તો આપણે તંદુરસ્ત કહેવાઈએ. આ થાય પાંડુરોગના લક્ષણો. આપણા શરીરમાં જ્યારે લોહીનું એટલે કે એચબી હિમોગ્લોબિનનું પ્રમાણ જ્યારે ઘટે ત્યારે પાંડુરોગ થવાની સંભાવના છે, પાંડુરોગ થયો છે એમ કહેવાય છે.
પાંડુરોગના દર્દીને શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર કરે છે. પાંડુરોગ થવાને કારણે બાળકો પર ખૂબ અસર પડે છે અને બાળકોનો વિકાસ થતો નથી. પાંડુરોગના દર્દીઓના ઉર્જા સ્તર પર ઘટાડો થાય છે અને તેમની ભણવાની તેમજ કામ કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે, તે ખૂબ ઓછી હોય છે. હવે આપણા શરીરમાં એટલે કે માનવીના શરીરમાં જે લોહીનું પ્રમાણ છે ઓછામાં ઓછું 12% હિમોગ્લોબિન અને વધુમાં વધુ 16, ઓછામાં ઓછું 12, આમ આપેલું છે કે 12% હિમોગ્લોબિન હોવું જોઈએ અને વધારેમાં વધારે 16% હિમોગ્લોબિન હોવું જોઈએ. એનાથી ઓછું હોય તો વ્યક્તિને ખૂબ તકલીફ થાય છે. માની લો કે કોઈના શરીરમાં હિમોગ્લોબિન રિપોર્ટ કર્યો છે તો હિમોગ્લોબિન તળિયું 8% અથવા તો આવ્યું છે 4%, કોઈક તો થઈ જાય છે. ઘણા બધા એવા દર્દીઓ આપણે જોઈએ છીએ, તમે કદાચ ન જોયા હોય પરંતુ મેં જોયા છે કે કોઈકના શરીરમાં એસબી નું પ્રમાણ 4% પણ થઈ જાય તો એમને જીવવાની તકલીફ ઊભી થઈ જાય ખૂબ. ડોક્ટરના કહેવા મુજબ લગભગ 4-8% વચ્ચે જો આપણું હિમોગ્લોબિન હોય તો એ વ્યક્તિની જીવવાના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે. એટલે કે હવે એમને અશક્તિત થઈ ગઈ હોય છે. એટલે આપણા શરીરમાં લોહીમાં ઓછામાં ઓછું 12% હિમોગ્લોબિન અને વધુમાં વધુ 16% હિમોગ્લોબિન જરૂરી છે. જો આપણા શરીરમાં 12 થી 16 ના વચ્ચે જો હિમોગ્લોબિન હોય તો આપણે તંદુરસ્ત છે, આપણે નિરોગી છે એવું માનવીની નિશાની છે. તંદુરસ્ત શરીરની નિશાની શું છે? આપણા શરીરમાં 12 થી 16 ના વચ્ચે હિમોગ્લોબિન નું પ્રમાણ હોવું જરૂરી છે. ઓછામાં ઓછું 12 અને વધારામાં વધુ 16, 12 થી 16 ના વચ્ચે આપણું હિમોગ્લોબિન હોય આપણા શરીરમાં તો આપણે તંદુરસ્ત છે એમ માનવાનું, તંદુરસ્ત શરીરનું નિશાની છે. હવે આ હિમોગ્લોબિન વધારવું હોય તો શું કરવામાં આવે? જેના શરીરમાં હિમોગ્લોબિન ઓછું થયું કોઈ હોય તો શું થાય છે બેટા? આપણે આજે પાંડુરોગ વિશે શીખવાના છીએ. એટલે હિમોગ્લોબિન ઓછું હોય તો આયર્નની ગોળીઓ આપવામાં આવે છે. ડોક્ટર આપણને કઈ ગોળીઓ આપે છે? આયર્નની ગોળીઓ આપે છે, ટેબ્લેટ્સ. એ ગોળીઓને આપણે પીએ તો આપણા શરીરમાં યોગ્ય પ્રમાણમાં હિમોગ્લોબિન આવી રહે, બરાબર ને? યોગ્ય પ્રમાણમાં થઈ રહે. અને લો તત્વ ધરાવતો જેમાંથી આપણે લોહી મળે, બીટ છે, ગાજર છે, બરાબર ને, કાળી દ્રાક્ષ છે, ખજૂર છે, દૂધ છે, જેને પ્રોટીન યુક્ત હોય, લો તત્વ મળી રહેતું હોય એવો ખોરાક પણ આપણે વારંવાર ખાવો જોઈએ. એટલે આયર્ન ની ગોળીઓ પણ ડોક્ટર આપે છે અને લો તત્વ ધરાવતો ખોરાક પણ આપણે નિયમિત લેવો જોઈએ, જેના કારણે આપણા શરીરમાં આપણું તંદુરસ્ત શરીર બનાવવા માટે આપણે હિમોગ્લોબિન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. હવે આ થઈ હિમોગ્લોબિન ની વાત. હવે આપણે જોઈએ તો આ પાંડુરોગ જે છે એ લીલીની શાખામાં જોવા મળ્યો છે. ક્યારે જોવા મળે છે? પેજ નંબર 70. હવે પેજ નંબર 70 પર જોઈએ, પાંડુરોગ લીલીની શાખામાં જોવા મળ્યો. 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાખામાં ભણતો હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો. ક્યારે? 17 નવેમ્બર 2007. જો પરીક્ષામાં કદાચ પૂછાય કે દિલ્હીની શાળામાં ક્યારે પાંડુરોગ ધરાવતા બાળકો જોવા મળ્યા, 17 નવેમ્બર 2007 જ્યારે દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ હતી એમાં ભણતા હજારો બાળકોને, ઘણા બધા બાળકોને પાંડુરોગ થયેલો જોવા મળ્યો. તેમાંથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે, જે આપણે જોઈ લક્ષણો એવા કે શારીરિક અને માનસિક અસર થાય છે. પાંડુરોગના કારણે બાળકોનો શારીરિક વિકાસ પણ ખૂબ ઓછો થાય છે અથવા નહિવત થતો હોય છે. સરખો વિકાસ થતો નથી બાળકોનો. તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે, તેમની ભણવાની ક્ષમતાને અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે, જેના કારણે બાળકોને આરોગ્ય કાર્ડ આપવામાં આવ્યો છે. દર મહિને એ બાળકોને ચેકઅપ કરવામાં આવે છે કે એમને આયર્ન ની ગોળીઓ આપવામાં આવે છે અને લોહ તત્વ ધરાવતો ખોરાક પણ આપવામાં આવે છે અને દરેક બાળકોને આરોગ્ય કાર્ડ બનાવી આપવામાં આવે છે. જે જે પાંડુરોગના દર્દીઓ હતા દિલ્હીની શાળામાં તો એ દરેક બાળકોનો આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યો છે અને જેના કારણે એમની પાંડુરોગમાં જે સારવાર મળી રહેવી જોઈએ એ સારવાર બાળકોને આપવામાં આવે છે. પાંડુરોગના બાળકોને લોહ તત્વની ગોળીઓ એટલે કે આયર્ન ની ગોળીઓ, બરાબર ને, લોહ તત્વની ગોળીઓ કહી આયર્ન ની ગોળીઓ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ અહીંયા પેજ નંબર 70 ઉપર તમને
એકાઈસે રિપોર્ટ આપ્યા છે પેજ નંબર 70 ઉપર તમને અહીંયા આરતી નામની છોકરી છે એના રિપોર્ટ આપ્યા છે એ 12 વર્ષની છે કેટલા વર્ષની છે 12 વર્ષની આપણે રિપોર્ટો જોઈએ જુઓ ડોક્ટરની રોગ નિદાન રિપોર્ટ આરતી નામ છે એની ઉંમર એજ છે 12 વર્ષ એ સ્ત્રી છે અને એને રોગની ઓળખ એમાં છે એનિમિયા એટલે પાંડુ રોગ જે આપણે જોયું કે પાંડુ રોગ ને શું કહેવામાં આવે એનિમિયા હવે હિમોગ્લોબિન કેટલું છે જુઓ એનું હિમોગ્લોબિન આપ્યું છે 8 જે આપણે 12 થી 16 ના વચ્ચે હોવું જોઈએ આપણા શરીરમાં હિમોગ્લોબિન ઓછામાં ઓછું 12% અને વધારેમાં વધારે 16 અઠવાડિયા 12 થી 16 ના વચ્ચે એટલે કે 13 14 15 આવું હિમોગ્લોબિન નું પ્રમાણ હોય આપણા શરીરમાં તો આપણે તંદુરસ્ત છે એ નિશાની છે આપણા શરીરની પરંતુ અહીંયા જુઓ આરતીના રિપોર્ટમાં હિમોગ્લોબિન નું પ્રમાણ કેટલું છે 8 છે 8 ગ્રામ જેટલું છે બરાબર ને હવે અહીંયા જોઈએ ત્યાર પછી નીચે પ્રશ્નો પણ આપ્યા છે આરતીનું હિમોગ્લોબિન વધારવા માટે બીજું છે ત્યાર પછી તારીખ પણ આપી છે જુઓ 13/1/2019 જુઓ 13/1/2019 નો રિપોર્ટ જુઓ તમે આરતીનો રિપોર્ટ જોઈએ આપણે પેજ નંબર 70 પર પેજ નંબર 70 આરતીનો રિપોર્ટ છે પહેલો રિપોર્ટ એ જ્યારે બીમાર હતી પાંડુ રોગના લક્ષણો હતા ત્યારે કર્યો તો રિપોર્ટ થતો કઈ તારીખનો 13/6/2019 અહીંયા ધ્યાન આપે આરતીનો રિપોર્ટ 13/6/2019 ના રોજ કરવામાં આવ્યો તો એનું હિમોગ્લોબિન નું પ્રમાણ હતું એના શરીરમાં 8 કેટલું હતું 8 ગ્રામ હતું હિમોગ્લોબિન નું પ્રમાણ ફક્ત 8 જોજો અહીંયા 13/6/2019 આરતીનું જે હિમોગ્લોબિન નું પ્રમાણ હતું એ કેટલું હતું 8 હતું હવે આપણે જોઈએ તો ફરી એનો રિપોર્ટ કરાવ્યો 13/1/2019 30/6/2019 ના રોજ એટલે કેટલા દિવસ થયા એ આપણે જોઈએ ટોટલ દિવસ થયા 70 દિવસ પછી રિપોર્ટ કરાવ્યો કેટલા દિવસ પછી 70 દિવસ પછી રિપોર્ટ કરાવે છે તો એ બીજો બાજુમાં રિપોર્ટ આપ્યો છે આપણે એવા છે 12.5 જુઓ કેટલું હિમોગ્લોબિન નું પ્રમાણ વધ્યું 12.5 8 હતું એમાંથી 8/4/12 ને અડધો એટલે 4.5 ગ્રામ એનું હિમોગ્લોબિન નું પ્રમાણ વધી જાય છે એટલે 12.5 એટલે આપણા શરીરમાં જેટલું યોગ્ય પ્રમાણ ઓછામાં ઓછું 12 હોવું જોઈએ તો આરતીનું જ્યારે 17 દિવસ પછી રિપોર્ટ કરાવવામાં આવે છે તો 17 દિવસ પછી 12.5 હિમોગ્લોબિન આવે છે રિપોર્ટમાં એટલે આરતી તંદુરસ્ત એટલે કે સારી થઈ ગઈ છે ક્યારે સારી થઈ હશે બેટા કે જ્યારે ડોક્ટરે એને આયર્નની ગોળીઓ લો તત્વની ગોળીઓ ખાવા માટે આપી હશે અને એને લો તત્વ વાળો ખોરાક લીધો હશે જેમાંથી આપણને હિમોગ્લોબિન મળી રહે એવી વસ્તુઓનો એને ખોરાક લીધો હશે ત્યારે જ્યારે ડોક્ટરે સારવાર કરી હશે તો એ સારવાર દરમિયાન 17 દિવસ પછી જ્યારે રિપોર્ટ કરવામાં આવે છે તે નોર્મલ થઈ જાય છે 12.5 હિમોગ્લોબિન આવે છે એટલે આપણે જોયું તો આરતીનું જે રિપોર્ટ છે એ રિપોર્ટ જોયો ઓછામાં ઓછું એનું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે એટલે શોધી કાઢો હવે એના ઓછામાં ઓછું 12 હોવું જોઈએ આપણે પહેલા શીખ્યા આપણા શરીરમાં ઓછામાં ઓછું 12 ગ્રામ હિમોગ્લોબિન નું પ્રમાણ હોવું જોઈએ તો પહેલા આપણે જોઈએ છે 13 તારીખનું 2019 માં પહેલા મહિનામાં જાન્યુઆરીમાં 13 તારીખ તો 13 તારીખે અહીંયા 6 છે એટલે આ 13/1 છે 13/1/2019 છે એટલે 5 મહિના પછી રિપોર્ટ કરાવે છે સોરી મેં 17 દિવસ સુધી તારીખમાં જરા ચેન્જ થઈ ગઈ હતી એટલા માટે 5 મહિના પછી જ્યારે એને રિપોર્ટ કરવામાં આવે છે તો એનો 12.5 થાય છે તો એ 5 મહિના દરમિયાન આરતીએ લો તત્વની ગોળીઓ ખાઈ હશે અને એટલે કે આયર્નની ગોળીઓ લીધી હશે અને પછી લો તત્વ ધરાવતો ખોરાક પણ લીધો હશે જેના કારણે આરતીનું જે લો તત્વનું પ્રમાણ છે હિમોગ્લોબિન નું પ્રમાણ છે એ 5 મહિના પછી પહેલા આપણે જોયું પહેલા મહિનામાં 13 તારીખે એને રિપોર્ટ કરાવ્યો હતો ત્યારે હિમોગ્લોબિન નું પ્રમાણ હતું 8 અને 30/6 કરાવ્યું એટલે માની લો કે 5 મહિના કે સરા 5 મહિના પછી તો હિમોગ્લોબિન નું પ્રમાણ થઈ ગયું બરાબર 12.5 જે નોર્મલ હોવું જોઈએ બરાબર ને આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના કારણે કેટલો સમય લાગ્યો
એ પ્રશ્ન જ્યારે પૂછાય કે આરતીનું હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું વધ્યું અને કેટલો સમય લાગ્યો તો આરતીનું જે હિમોગ્લોબિનનું પ્રમાણ હતું એ 8% હતું એ બરાબર થઈ ગયું એટલે આપણે જોઈએ તો 4.5 5 ગ્રામ હિમોગ્લોબિન વધ્યું છે કેટલું 5 ગ્રામ અને કેટલો સમય લાગ્યો છે 5 મહિના કેટલો સમય લાગ્યો એટલું મહિના સજુઓ ફક્ત 5 ગ્રામ હિમોગ્લોબિન વધતા 5 મહિનાનો સમય લાગે છે આપણે જોઈએ કે પાંડુરોગના લીધે કઈ કઈ મુશ્કેલીઓ થાય છે આપણા જ લક્ષણો જો કે ડોક્ટરને આપણે સારી રીતે બરાબર છે તો 5 મહિના લાગ્યા છે હા આરતીના હિમોગ્લોબિનને વધવાને 4 ગ્રામ જેટલો એનો હિમોગ્લોબિનનું પ્રમાણ વધ્યું છે અને ટોટલ 12.5 થયું છે અને એને 5 મહિનાને 17 દિવસનો સમય લાગ્યો છે એટલે કે 5 મહિના જેટલો હવે આપણે જોઈએ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે તેના લીધે બાળકોનો સરખો વિકાસ થતો નથી અને તેના ઉર્જા સ્તરમાં એટલે કે તેની શક્તિમાં એમને જે શક્તિ મળી રહે કામ કરવાની શક્તિ ભણવાની શક્તિ એમાં ઘટાડો થાય છે અને ભણવાની ક્ષમતાને પણ અસર પહોંચે છે એમને ભણવું પણ ગમતું હોતું નથી હવે આપણે પેજ નંબર 71 પર આવીએ પેજ નંબર 71 ચિત્ર જુઓ પેજ નંબર 71 પર ચિત્ર છે એ જોઈએ તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવાડો ખાડાઓ પૂરી દો કેમ આવું કહ્યું છે પહેલા ચિત્ર છે સાનું છે બેટા તમે મચ્છરને આમંત્રણ આપો છો સાવચેત રહો કેમ તો કે મચ્છર મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ફાઇલેરિયા જેવા રોગો ફેલાવે છે એટલે આપણે આપણા ઘરની આસપાસ પાણી એકઠું થવા ન દેવું જોઈએ અને આપણી ઘરની આસપાસ જે ખાડાઓ હોય એ ખાડાઓ આપણે ચોમાસા પહેલા ભૂલી દેવા જોઈએ કારણ કે ચોમાસાનો વરસાદનું જે પાણી ભરાઈ રહે છે ખાડામાં તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધુ રહેતો હોય છે પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો તેને દર અઠવાડિયે સુકવવા જોઈએ બીજું કે આપણે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ વગેરે બીમારીથી બચવું હોય તો પાણીની ટાંકી જે હોય છે આપણા ભૂગર્ભ ટાંકી હોય તો તે છટપટ હોય તો તે ત્યાર પછી આપણે કુલરમાં પાણી ભરતા હોઈએ માટલાનું પાણી આપણે આરોમાં જે ભરતા હોઈએ પાણી દર મહિને દર અઠવાડિયે સાફ કરવું જોઈએ અને સુકાવવું જોઈએ ત્યાર પછી આપણે આપણી જાતને પણ મચ્છરથી બચાવવાની છે તો તેના કારણે આપણે કારણો જોયા કે મચ્છરદાનીમાં સૂવું જોઈએ અગરબત્તીનો ઉપયોગ કરવો જોઈએ ઓડોમોસ ક્રીમ છે એનો ઉપયોગ કરવો જોઈએ શક્ય હોય તો સારામાં સારી આપણે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહ્યું હોય તો કેરોસીનનો છંટકાવ કરવો જોઈએ અમુક અમુક જગ્યાએ કાયમના માટે પાણી ભરાઈ રહેતું હોય છે તો એના કારણે આપણે કેરોસીનનો ત્યાં છંટકાવ કરીએ તો એ મચ્છરો મરી જાય છે બરાબર ને હવે આજે આપણે ફક્ત આટલું હજી આપણો એક આ પાઠ જે છે એ અધૂરો રહી ગયો છે આવતીકાલે આપણે એને પૂર્ણ કરીશું તો આજે આપણે જોયું પાંડુરોગ વિશે બરાબર ને પાંડુરોગના લક્ષણો હિમોગ્લોબિન એસબી નું પ્રમાણ આપણા શરીરમાં કેટલું હોવું જોઈએ વધારેમાં વધુ કેટલું હોવું જોઈએ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ ત્યાર પછી આરતીનો રિપોર્ટ જોયો છે આરતીના રિપોર્ટમાં 13 તારીખે રિપોર્ટ કરે છે પહેલા મહિનાની તો 8% બતાવે છે 5 મહિના પછી એને રિપોર્ટ કરવામાં આવે છે ફરી તો 12.5 એટલે કે નોર્મલ થઈ જાય છે આમ આપણે એ પણ જોયું ત્યાર પછી બાળકો પર સીસી અસર પડે છે દિલ્હીમાં મ્યુનિસિપલિટી કોર્પોરેશનની શાળામાં ઘણા બધા બાળકોને પાંડુરોગ જોવા મળ્યો હતો ક્યારે તો 17 નવેમ્બર 2007ના દિવસે તો એક કોર્પોરેશન ના આરોગ્ય કાર્ડ બનાવવામાં આવે છે દરેક વિદ્યાર્થીના એ આરોગ્ય કાર્ડ પ્રમાણે એની તપાસ કરવામાં આવે છે એમને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે એમને લોહ તત્વયુક્ત ખોરાક લેવામાં આવે સૂચના આપવામાં આવે છે એવો ખોરાક આપવામાં આવે છે તો આ થઈ આજની આપણી આટલી વાતો હવે આવતીકાલે આગળનો પાઠ આપણે શીખીશું